महाराणा प्रताप इंदो शालिग्राम जेने जेने हारे केटला योद्धाओ युद्धना मैदान में लड़िया आप जाणो छो। पण भीमसिंह डोडिया नामनो एक महापुरुष हूँ घणी वार एमने याद करूँ। अने अमरसिंहनी उमर राणा प्रतापना दीकरा अमरसिंह अमरसिंहनी उमर 15 वर्षनी हती। अने मानसिंह जारे अकबर बादशाहना मदमां फूलाईने धुवाड़े गेलो मानसिंह, अने एणे राणा प्रतापने मनवा माटे अकबरने रजा लईने आव्यो કે હું જાઉં છું, મારા ઉપર અકબરના હાથ છે અને હું કહું એટલે રાણાને તમારી અરે મિત્રતા કરી લેવી પડે અને મારું અપમાન કરે તો એને ખબર છે હું થાય। અને માનસિંહ આવ્યો પોતાનું જેને કહેવાય મધ ભેળો લઈને અભિમાન લઈને, અને રાણા પ્રતાપને ખબર પડી એટલે 15 વર્ષના અમરસિંહને એની મહેમાનગતિ કરવા મોકલ્યો ઉતારે। રાણા પ્રતાપ પોતે ન ગયા, અમરસિંહને મોકલ્યો ને હારે અમરસિંહનું રક્ષણ કરવા માટે ભીમસિંહ ડોડિયા નામના એક મર્દામર્દ રાજપૂતને મોકલ્યો, ભીમસિંહ ડોડિયાને મોકલ્યો। અને માનસિંહને મળ્યા, એને જમવાનું કર્યું બધું, પછી કીધું કે મહારાણા કેમ ન આવ્યા એમ, હું માનસિંહ છું, એને તો અભિમાન ને અકબર બાદશાહનું માથે પાવર હોય ને, હું માનસિંહ આવું અને રાણા પ્રતાપ પોતે મને મળવાનું આવી શકે તો કે એની તબિયત બરાબર નથી। કોણે આવું કીધું? ભીમસિંહ ડોડિયાએ। અને ઊભો થઈ ગયો જમતો જમતો માનસિંહ, અને એટલું કીધું જો તમારા રાણાની તબિયત બરાબર ન હોય તો તબિયત સુધારતા મને આવડે છે, હવે હું હાથી ઉપર બેહીને આવીશ, પણ આને તો ઓને જો અકબરનો પોર હોય પાવર એટલો, તો આને મહારાણા પ્રતાપનો કેટલો પોર હોય, કેટલો પાવર હોય, ભલા માણસ હિન્દુઓ શાલિગ્રામના જેના ઉપર ચારે હાથ હોય રાણા પ્રતાપનો પોર કેટલો છે આને। ભીમસિંહ ડોડિયાએ કીધું કે તું હાથી ઉપર બેહીને હવે યુદ્ધના મેદાનમાં આવીને અમારા રાણા હામો, તો કે હા, તો કે હાલ હું તને ભીમસિંહ ડોડિયો એક વચન આપું છું કે તું જે હાથી ઉપર બેહી, જે હાથી ઉપર બેહી અને તું આવ અમારા હામો યુદ્ધ કરવા, અને એ હાથીને જો બરસીથી વેતરી ન નાખો તો હું ભીમસિંહ ડોડિયો નહીં, આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ। અને એને કરી બતાવ્યું, ઇતિહાસના ઉજળા પાને લખ્યું છે, ભીમસિંહ ડોડિયાએ એક બરસીનો ઝાટકો માર્યો તો અડધો હાથી કાપી નાખ્યો હતો, કાળારાર કાજળનો પહાડ પડે એમ હાથી પડ્યો, માનસિંહ હેઠે ડટાતો ડટાતો રહી ગયો, માંડ માંડ એના માણસોએ એને ઉપાડી લીધો હતો। આવા આવા મહાપુરુષોની ઘટનાઓ, એટલે કોની સામું લડવું, કોની પાસે બેહવું, યુવાનોને ભલામણ કરવું, વડીલોને તો વડીલો કહેવાય, કોની સામે ભટકાવવું એ યાદ રાખજો, ગમે ત્યાં ભટકાવવું નહીં। આપણો ગીરના તો તમે બધા અનુભવી હશો, અહીં ગીર નજીક છે, ગીરમાં તમે આયલા આવતા હો, દાલામાં તો હાવજ ભૂયો આવતો હોય આમાં, અને તમે રસ્તામાં ઊભી જાઓ ને એમને કાંઈ બોલ્યા વગર તો ઘડી ઘરકી કરે, પાસે આવે એમ કરે એમ કરે, પણ તમે હટો નહીં ને એટલે હાવજ તરી જાય, નકર એમાં ત્રેવડ કેટલી છે, આમ ધીરો ધીરો ભૂયો આવતો હોય મદ મસ્તીની મસ્તીમાં, અને લાડવા જેવો પાણો પીડ્યો હોય અને ફેરવીને પંજાનો આમ થાળ કરતો હાવજ ઘા કરે, ઈ પાણો ગમ કરતો ઉરળી ઝાડના થડમાં લાગે તો ન્યા ખૂચી જાય પાણો, આટલી તાકાત વાળો હાવજ આપણે ઉભા હોય એટલે તરી જાય, શું કામ એને ખબર છે કે ઈ બિચારો મારી વડ નથી, એના હમું થોડું બાધાય, હું હાવજ છું ભલા, હું સિંહ છું, કોના હામું ભટકાવું એ યાદ રાખજો। તમારે આપણે આ બાજુ ગીરમાં કેટલી ભેહું હાવજે મારી નાખી, કેટલી ભેહું એક્સિડન્ટમાં મરી ગઈ, કેટલી ભેહું શોટમાં મરી ગઈ, કેટલી ગલટી થઈને મરી ગઈ, કોઈ દી મીડિયામાં આવ્યું, ટીવીમાં આવ્યું, ફલાણી જગ્યાએ ભેને હાવજે મારી આવ્યું, પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભે પ્લેનારે ભટકાણી, આખી દુનિયામાં મીડિયામાં બહરાટો બોલી ગયો, ભે પ્લેનારે ભટકાણી, ભે પ્લેનારે, કોની આરે ભટકાવું એ ધ્યાન રાખજો, ભટકાવું તો એવા મોટા આરે ભટકાવું દુનિયાને ખબર પડે, હિન્દી ચેનલોમાં બગડાતો બોલતો તો દેખીએ કે સુરત કા એરપોર્ટ હૈ, દેખીએ દેખીએ સુરત કા એરપોર્ટ હૈ, ગુજરાત કા એરપોર્ટ હૈ, ઓર ઉધર સે પ્લેન આ રહા હૈ, ઇધર સે ભેંસ જા રહી હૈ, દેખીએ કેસે ટકરા રહે હૈ, ये एयरपोर्ट में भय कैसे हो सकती है, अरे भाई हो सकती है कहां, तो सूरत में हमारे मालदारी हैं, क्यों नहीं हो सकती, अगर पाकिस्तान वाले ज्यादा इधर उधर हुआ तो हमारा मालदारी का पाड़ा भाद्रवे महीने में फाटी धुआड़े जाएगा, वो पाड़ा बांधता बांधता पाकिस्तान में जाएगा तो पाकिस्तान को डीबी नाखेगा। काठियावाड़ी हिंदी। હવે ઈ બે ઈ મીડિયામાં આવ્યું શું કામે, પ્લેન આરે ભટકાણી, કોની આરે ભટકાણવું ને, એ યુવાનો યાદ રાખજો, ગમે ત્યાં ન ભટકાવાય, ભીંડો વડલો બાંધે તો વડલાની કિંમત ઘટી જાય, ભીંડાની વધી જાય, બીજે દી મીડિયામાં આવે, આ બહુ મોટી વાત છે। અને એટલે તમને વાત એ કરતો હતો કે પરંપરા ઉજળી રાખજો, કોની આરે ભટકાવું, કોની આરે બેહું, કોનું હેઠું ખાવું। હવે વાત નીકળી છે તો એક વાત કરી દઉં, વાત સારી છે, થોડું ધ્યાનથી સાંભળજો, એક મિનિટની વાત છે, મને ખબર છે બે કલાક થવા આવી છે, તમને ગરમી થતી હશે પણ મને થતી હોય ને,
આટલો એક દારૂ બે કલાકાર બે કલાકમાં બદલે આપ જાણો છો, પણ મને તમારો પ્રેમ એવો છે ને ઘણા સમયથી આટીઓ હાથમાં નહોતા આવ્યા. એટલે આ પ્રેમ તો છે જ ભાઈ, એ થોડો કાંઈ, એ તો એ અંદરથી આવે ને ભાઈ, અંદરથી કરણ મર્યો તમે યું કહો. તમે સાંભળો સપૂતા, જેમ શિપ સાગરને સોંપ્યો એમ ચારણ રજપૂતા. ચારણનો દીકરો આટીને ભાળે, મૈયાને ભાળે, કાઠીને ભાળે, રાજપૂતને ભાળે, ગરાહિયાને ભાળે, અને એને મોજના તોરા ન છૂટી જાય તો ચારણ ચારણ ન હોય ને છત્રી છત્રી ન હોય. ભલા માણસ આયરને ભાળે. આ આ જે એ અંદરથી આવે, બાકી કોઈ પક્ષપાત નહીં. અમારા માટે બધા 18 વરણ હરખા, જેનામાં જે કાંઈ બની ગયું, જ્યાં જ્યાં જે વસ્તુ થઈ છે એની વાતો અમે કરી છે. બાકી પોર્ટફોલિયો પડી જાય હાથમાંથી, બસનું પગથિયું ચડવા જાય અને પોર્ટફોલિયો લેવા પાછો વળે ને જોટામાં આવી જાય, એના રહાડા કેમ ગાવા લ્યો. તમે કેમ રે કરતા પગથિયું લપટા રે લોલ, અને કેમ રે કરતા પોર્ટફોલિયો પડ્યો રે લોલ, એવું તો ન ગવાય કાંઈ. એ તો જે વેતરાઈ ગયા, આશી ધાર ઉતરી ગયા છે એની વાતો જગતના ચોકમાં રહે છે. રામ કાગ જેવા જેને કહેવાય ગાયુના માટે, જેને કહેવાય ટીંબે અવાજ થાય, અને એને જેમ હમણાં મેં અહીંયા વાત કરી એમ ગાયુના માટે જે પડકારો થયો હતો, મારા ગામનું ધણ વાળી દુશ્મનો જતા હોય તો એ વેતરાઈ ગયો હતો, અને હટાણે આપણે પાળીઓનો ઉભો છે ગામ કારેજ ને, કારેજ મુનિયા જઈ આવ્યો છું સાહેબ. એ પાળિયાને છે ને કદાચ યુગોના યુગો બદલી જાય ને તો બિલ્ડિંગોમાં ફેરફાર થઈ જાય, બધે ફેરફાર થઈ જાય, પણ પાળિયો પાળિયો હોય એમાં કોઈ ફેરફાર નથી થવાનો, કારણ કે એની કાળ સમય નોંધ લીએ છે. એટલે હું આ કોના કેનો એઠો માવો ખાવો ને એ જોવાનું ધ્યાન રાખજો. અમુકનો એઠો માવો ખાઈ જાય ને તો હાથ દી સુધી હારા વિચાર જ ન આવે. હા, હાથ દી સુધી તમને આમ મેળ જ ન આવે ને સકર ફેર્યા કરે, નહીં માનવું કે આ કોકનો માવો ખવાઈ ગયો છે, કેવનો ખાધો છે.